कोरोना काल में गुजरात युवानों करी रहा छे सरकारी भर्ती पूर्ण करवानी मांग। सोशल मीडिया पर पहला भर्ती पची चूंटणी हैशटेग ट्रेंड करवामां आव्यो छे त्यारे अनेक मांग पण थई रही छे। जे 24 कलाके जाण्यो वलसाडना युवानों मत, जुओ शुं कही रह्या छे वलसाडना युवानों। જ્યાં એક તરફ હાલ સમગ્ર દેશમાં અલગ અલગ ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વાત જો કરીએ યુવાનો સાથે, કારણ કે ખાસ કરીને જે ભરતીઓ છે અટકી ગઈ છે અને એના માટે જ એક ટ્રેન્ડ થઈ રહ્યું છે કે પહેલા ભરતી અને ત્યારબાદ ચૂંટણી, યુવાનો ટ્રેન્ડિંગ કરી રહ્યા છે ટ્વિટર ઉપર, ત્યારે વલસાડના યુવાનો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું જે સોશિયલ મીડિયા ઉપર હાલ ટ્રેન્ડ થઈ રહ્યું છે પહેલા ભરતી અને ત્યારબાદ ચૂંટણી, શું કહેવું છે મુદ્દા ઉપર તમારે? પહેલા તો મારે સરકારશ્રીને એક જ મુદ્દો કહેવો છે કે ભાઈ તમે ચૂંટણી તો આવતી રહેશે અને જતી રહેશે, જે આજનો યુવા છે કે તે કાલનું દેશનું ભવિષ્ય છે, તો તેમના નોકરિયાત પર ધ્યાન આપો કે તેમના શિક્ષણ પર ધ્યાન આપો, સરકારની પડે ખાલી પડેલી પ્રક્રિયા પર ભરતી કરાવો, પ્રાઇવેટ હોય કે પછી સરકારી હોય, પ્રાઇવેટ હોય કે સરકારી હોય ભરતીઓ થવી જોઈએ, તમારી પાસેથી જાણવા માંગુ છું શું કેવું છે તમારે, કારણ કે જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, સરકાર એક તરફ કોરોનાથી લડી રહી છે તો બીજી તરફ કેટલાક આંદોલનો પણ ભરતી માટે થઈ રહ્યા છે, શું કહેવું છે? કારણ કે હવે ચૂંટણીની તૈયારીઓ પણ થઈ રહી છે, આપણે જોઈએ તો 3 મહિનાથી આપણે લોકડાઉન હતું અને કોરોના એક મહામારી આખા વિશ્વમાં ચાલી રહી છે, ત્યારે આપણે ભારત દેશ બી બાકાત નથી રહ્યો અને આ 3 મહિનાના લોકડાઉન પછી બી આપણે જોઈએ તો સરકાર ઇલેક્શન કરી રહી છે, ઘણા રાજ્યસભાનું ઇલેક્શન થયું છે, હવે સ્ટેટનું ઇલેક્શનની તૈયારી થઈ રહી છે ને અત્યારે ગુજરાતમાં વાત કરીએ તો પેટા ચૂંટણી, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારી થઈ રહી છે ને ટૂંક સમયમાં કદાચ તારીખ પણ ડિક્લેર થશે, પણ જે આપણે જોયા કે 2019થી અમુક એક્ઝામ જે હતી ભરતીઓની, તે ભરતી 2019માં તો એક્ઝામ લીધી છે, રિઝલ્ટ પણ આવ્યું છે, પણ તેની ભરતી હજુ થઈ નથી અને એ સ્થગિત થઈ છે, તો મારે ખાલી એટલું કહેવું છે કે યુવાનો બેરોજગાર છે તે લોકોની ભરતી ચાલુ કરવી જોઈએ અને યુવાનોને રોજગાર મળવું જોઈએ, કેમ કે 3 મહિનાથી જે રોજગાર થયું નહીં તો તમે ભરતી ચાલુ કરો ને એમાં રોજગાર મળે, એટલે ત્યાંથી આ એક આપણે નાણાકીય અર્થશાસ્ત્ર બી એનાથી ચાલુ થઈ શકે આપણા દેશમાં, એટલે ક્યાંક ને ક્યાંક યુવાનો ઈચ્છી રહ્યા છે કે પહેલાં ભરતી શરૂ થાય, કારણ કે ભરતી વગર દેશ આગળ વધી શકશે કે કેમ, તમારી પાસેથી જાણવા માગું છું જે પ્રકારની હાલની પરિસ્થિતિ છે, ટ્વિટર ટ્રેન્ડ થઈ રહ્યું છે પહેલાં ભરતી અને ત્યારબાદ જ ચૂંટણી, શું કહેવું છે? આ વિનાશકારી આભ પડી ગયેલ છે COVID-19ના રૂપમાં, એવા સમયમાં જ્યારે સરકાર આના પર ધ્યાન આપવાની જગ્યાએ ચૂંટણીઓની તૈયારી કરી રહી છે, જેવી રીતના કે અમારા અમિત શાહે બિહારમાં જઈને LEDઓથી આવી મહામારીમાં જ્યારે ચૂંટણીનો પ્રચાર કરતા હોય, એવા સંજોગોમાં આ 8 પેટાચૂંટણી આવી રહી છે ગુજરાતમાં અને ભાવિ જે આપણો દેશનો ભાવિ છે યુવા, એ આજે બેરોજગાર છે, એમના એક્ઝામ લેવાય છે, પણ આજે 2019થી લઈને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની ભરતીઓ નોકરીઓની થઈ નથી, આવા વિનાશમાં જો રોજગારના ઠેકાણા નહીં હોય ને સરકારને ફક્ત ને ફક્ત ચૂંટણી દેખાતી હોય એ અમાનવીય છે, અને સરકારે આ રોજગાર વિશે અને આ COVID-19 જે ચાલી રહ્યું છે, જ્યારે 500 કેસ હતા ત્યારે સરકારે આખા ભારત વર્ષને બંધ કરેલું, આજે જ્યારે 10 લાખની પાસે પાસે આપણે પહોંચી ગયા છે ત્યારે સરકારને ચૂંટણી દેખાય છે, એ બહુ ખોટું અને બહુ અમાનવીય છે, પહેલાં ભરતી પછી ચૂંટણી, એટલે ક્યાંક ને ક્યાંક એક જ સુર વલસાડ ખાતે પણ બોલાઈ રહ્યો છે કે પહેલા ભરતી ત્યારબાદ ચૂંટણી, તમારી પાસેથી જાણવા માંગુ છું આજનો યુવા વર્ગ કે જે કોરોના પાસ કરી ચૂક્યો છે, હાલ પરીક્ષાઓ પણ પાસ કરી ચૂક્યો છે, હવે ચૂંટણી આવી રહી છે, ભરતીઓ નથી થઈ, શું કહેશો? હવે હાલ ગવર્મેન્ટની એક જ વસ્તુ કહેવા માગું છું કે કોરોના જેવી મહામારીમાં એટલા બધા લોકો બેરોજગાર થયા છે, લોકોના ખાવાના સુધી ફાફા છે અને એવી પરિસ્થિતિમાં લોકડાઉન પછી ધંધા ઠપ થતા આજે કેટલા લોકોને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે, એ પછીથી હવે હાલ એવી પરિસ્થિતિ છે કે તમારે લોકોને પહેલા ને પહેલા રોજગાર આપવું જોઈએ, એની સામે સરકાર આજે લગભગ ઇલેક્શનની તૈયારીમાં લાગી ગયું છે, અરે મારું સરકારને આજ કહેવું છે કે ઇલેક્શનને તમે સાઈડ પર મૂકી દેવું અને પછી પહેલાં તો પહેલાં તમે ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરો અને લોકોને રોજગાર આપો, લોકોના ઘરે પૈસા હશે અનાજ હશે તો જ તમને મત આપશે, બાકી આ ચૂંટણીનો કોઈ ફાયદો નથી, રોજગારી આવશે તો જે તે યુવાન પોતાનું ઘર ચલાવી શકશે, શું કહેવું છે? ચૂંટણી જરૂરી છે કે ભરતી? ભરતી જરૂરી છે, કારણ કે હમણાં બધાની નોકરી ને જોબ બધી છૂટી ગયેલી છે, હવે મારા જેવો માણસ છે તે સુરત જવાય નહીં મળે, હમણાં સુરત અપડાઉન કરતા હતા, ટ્રેન ચાલતી મળે નહીં, જોબ મળતું મળે, સેલરી આવતી મળે નહીં, ને વલસાડમાં હાલમાં આ સમયે તો કોઈ જોબ આપવા બી રેડી નહીં મળે, એના કરતાં પહેલાં રોજગાર કરવા જોઈએ સરકારે, પછી ચૂંટણીની તૈયારી કરવા જોઈએ,
ફરી એક વાત હું તમારી પાસે આવવા માંગુ છું કે જે પરિસ્થિતિ છે ચૂંટણી અને ભરતી બે એકબીજાને પરસ્પર છે અને બે એકબીજાને અડીને આવેલા છે, શું કહેવું છે તમારે? ફરી એક વાત તમારી પાસેથી જાણવા માંગુ છું. મારો તો પહેલો મુદ્દો એ જ છે, હું સરકારશ્રીને અપીલ કરું છું કે તમારે ચૂંટણી જે હોય તે પણ પહેલાં તમે યુવાઓના રોજગાર પર ધ્યાન આપો, ખાલી પડેલી પ્રક્રિયાઓ તે ભરતી કરો, તેને પૂરી કરો અને પછી તમારી ચૂંટણીનું જે હોય તે કરો. કેમ કે બધા સદ્ધર નથી હોતા, આજે એ રોજનું નાની રોજનું ખાવાવાળાને કેટલી એમ તકલીફ પડી રહી છે આપ જોઈ શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક એક જ સુર વલસાડ ખાતે પણ બોલાઈ રહ્યો છે કે પહેલા ભરતી અને ત્યારબાદ જ ચૂંટણીની વાતો સરકાર કરે તો એ સારું, કારણ કે જો ભરતી નહીં થશે તો એ યુવા વર્ગ રસ્તા ઉપર આવી જશે. ત્યારે જોવું એ રહ્યું કે આ ટ્રેન્ડિંગ થયેલા સોશિયલ મીડિયાના ટ્વિટરને હવે બાકી લોકો કઈ રીતે લે છે અને સરકાર કઈ રીતે લે છે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ.